સ્વાધ્યાયનો 2.25 દાખલો. રકમ એવી આપી છે માં કે વરસાદમાં એક વ્યક્તિ વી ઝડપથી ચાલી રહી છે, બરાબર? એટલે વ્યક્તિની ઝડપ વી આપી છે, બરાબર? વરસાદમાં એક વ્યક્તિ વી ઝડપથી ચાલી રહી છે અને તે વ્યક્તિએ તેની છત્રી શિરોલમ દિશા સાથે આગળ તરફ ઠીટા કોણે નમાવી રાખેલી છે, બરાબર? સામેથી વરસાદ આવતો એટલે આમ શિરોલમ સાથે થોડીક શું કરવાની, આમ સીધી નહીં રાખવાની, થોડીક આગળની દિશામાં આમ નમાવેલી. અને કેટલા ખૂણે નમાવેલી છે? તો કે ઠીટા ખૂણે નમાવેલી. અને પછી એક વિદ્યાર્થી આ ઠીટા અને વી વચ્ચેનો સંબંધ ટેન ઠીટા બરાબર વી મેળવે છે. આવું સૂત્ર મેળવે છે. ઠીટા અને વી વચ્ચે સંબંધ દર્શાવતું આ પ્રકારનું સૂત્ર એક વિદ્યાર્થી મેળવે છે. એમાં ઠીટા એટલે હે છત્રીએ શિરોલમ સાથે બનાવેલો ખૂણો અને વી એટલે વ્યક્તિની ઝડપ. આ મેળવે છે આ સૂત્ર. તો તમે વિચારી શકો કે આ સંબંધ સાચો હોઈ શકે? પ્રશ્નાચિહ્ન કહ્યું છે. તો આ સૂત્ર સાચું છે કે ખોટું એ તમારે નક્કી કરવાનું હોય, બરાબર? અહીંયા સુધીના પ્રશ્નનો જવાબ હું પહેલાં સોલ્વ કરું. તો આ સમીકરણ સાચું છે કે ખોટું ખબર કેમ પડશે? તમારી ચકાસવાનું. તો જેટલા પદ છે બધા પદના પારિમાણિક સૂત્ર મેળવો, હરખા મળે તો સાચું, નકર ખોટું. તો પહેલાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવો. રેડી? એમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મારે જોતો, ડાબી બાજુ છે હું, તો કે ટેન થીટા. તો ટેન થીટાનું પારિમાણિક સૂત્ર મારે મૂકવાનું હોય, તો ટેન થીટાનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો આ તો ગમી કિંમત જ આવે. માન લો કે અહીં 10 45, તો 10 45 એટલે આખી કિંમત 1 થાય, બરાબર? 10 45 એટલે આખી કિંમત 1 થાય. હાલો અહીં 30 મૂકું, બરાબર? અહીં 30, તો 10 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3, એટલે આવશે તો ગમી કિંમત જ. એકમ તો હશે નહીં, અને એકમ ન હોય તો એના પારિમાણિક સૂત્ર ન હોય. તો ટેન થીટાનું પારિમાણિક સૂત્ર મારે જોતું હોય કેટલું આવશે? તો કે m0 l0 અને t0, અને નામ આપી દઉં એક. હવે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવું. જમણી બાજુ એટલે છે હું, તો કે વેગ. હાલો એનું પારિમાણિક સૂત્ર, તો આ તો સ્થાના વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય એવું સૂત્ર હતું. અને સ્થાનાંતર એટલે મીટર, ને છેદમાં સમય એટલે સેકન્ડ. મીટરના છેદમાં સેકન્ડ એકમ આવશે. તો પારિમાણિક સૂત્ર m0, મીટર એટલે l1, છેદમાં સેકન્ડ, અંશમાં જાય એટલે t-1 ઘાત. તો જોઈ લો, બે પદના પારિમાણિક સૂત્ર જુદા જુદા આવ્યા, એટલે એનો મતલબ એમ કે સંબંધ કેવો છે? તો કે ખોટો. તો આવું લખી શકું કે માટે પરિણામ 1 અને 2 પરથી આ ટેન થીટા બરાબર વી આ સંબંધ કેવો છે? તો કે ખોટો છે, બરાબર? સંબંધ સાચો નથી. તો તમને એમ કીધું કે જો સાચો ન હોય, જો નથી, તો આ કારણનું અનુમાન કરો. તો સાચું શું હોય છે એ અનુમાન કરવાનું. તો સાચું એ આપણને ખબર પડી જાય. ડાબી બાજુનું પદ જો પરિમાણ રહિત હોય ને, તો જમણી બાજુનું પદ એ પરિમાણ રહિત હોવું જોઈએ. તો જમણી બાજુ આવું સૂત્ર થવું જોઈએ. માટે આનું સાચું સૂત્ર છે ને આવું હોવું જોઈએ, ટેન થીટા બરાબર વિના છેદમાં સી, આવું હોવું જોઈએ. જોઈ ખબર કેમ પડે છે એ કહી દો. આ ડાબી બાજુ પરિમાણ રહિત છે, તો જમણી બાજુ પરિમાણ રહિત જ થવું જોઈએ ને. તો જમણી બાજુ પરિમાણ રહિત કરવા માટે ઉપર વેગ છે, આ મીટરના છેદમાં સેકન્ડ હોય, અને છેદમાં એ વેગ આવે પ્રકાશનો વેગ, તો આ મીટરના છેદમાં સેકન્ડ, તો એકમ નીકળી જાય. અને એકમ નીકળી જાય તો પારિમાણિક સૂત્ર m0 l0 t0 એટલે પરિમાણ રહિત બની જાય. એટલે બંને બાજુના પદ પરિમાણ રહિત બને તો જ આ સમીકરણ સાચું હોય, બરાબર? એટલે સાચું સમીકરણ ટૂંકમાં એ છેદમાં સી મૂકી દેવો ને, એટલે એ સાચું સમીકરણ થઈ જાય. હાલો એ 2.25 દાખલો અહીં કમ્પ્લીટ થાય.